નમસ્કાર. બપોરના સમાચારમાં આપનું સ્વાગત કરીએ છીએ. સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. મહારાષ્ટ્રમાં શિવસેના, ભાજપ અને એનસીપી કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે ખેંચતાણ યથાવત. શિવસેના દ્વારા અપાતી 119 બેઠકોને ભાજપે કરી નામંજૂર. કોંગ્રેસ વર્કિંગ કમિટીની દિલ્હીમાં અને એનસીપીની મુંબઈમાં ચાલી રહેલી બેઠક સાંજ સુધીમાં નિર્ણયની શક્યતા. 24 સપ્ટેમ્બરે મંગળ પર પહોંચનાર પહેલા મંગળયાનની પરિસ્થિતિમાં સુધારો કરશે ઇસરો. 10 મહિનાથી આરામ ફરમાવી રહેલા એન્જિનને રેડી ટુ વર્ક કરવામાં આવશે. કાશ્મીરમાં પાકિસ્તાનના 100 કરતાં વધુ આતંકવાદીઓની ઘૂસણખોરી. બીએસએફ સતર્ક, સરહદની સુરક્ષા વધારાય. અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બંને પ્રતિસ્પર્ધીઓ વચ્ચેની સમજૂતીને વધાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અને એશિયાઈ રમતોમાં ભારતને 2 કાંસ્ય પદક. ભારતીય મહિલા બેડમિન્ટન ટીમે જીત્યો કાંસ્ય પદક. પુરુષોની 10 મીટર પિસ્તલ હાઈ હરીફાઈમાં પણ કાંસ્ય પદક. સમાચાર વિસ્તારપૂર્વક. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ શિવસેના વચ્ચે થયેલો ગજગ્રાહ કોઈ રીતે રોકાતો નથી. મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણી અંગે શિવસેના તરફથી ઓફર કરવામાં આવેલી 150 બેઠકો સ્વીકારવા ભાજપ તૈયાર નથી. આ અંગે સાંજ સુધીમાં નિર્ણય લઈ શકે તેમ છે. દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર સાથે ગઠબંધન રાખવાની સાથે એકલા ચૂંટણી લડવાની વાત પણ વિસ્તૃત રીતે ચર્ચાઈ હતી. અમિત શાહે આ ગઠબંધનને ટકાવી રાખવા માટે ઠાકરે સાથે ફોન પર વાત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. બેઠકમાં મહારાષ્ટ્રની જે સીટો પર પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ નક્કી કર્યા છે તે જાહેર કરવાનો અને આખરી નિર્ણય લેવાનો અધિકાર ભાજપ અધ્યક્ષ અમિત શાહને સોંપવામાં આવ્યો છે. ભાજપ જોકે ગઠબંધનના પક્ષમાં હોવાનું જણાવ્યું હતું. સમજૂતી કરીને સન્માનજનક રીતે આ વિશે નિર્ણય લેવાવો જોઈએ તેવી ચર્ચાઓ થઈ હતી. જોકે માતોશ્રીમાં ગઈકાલે રાત્રે યોજાયેલી એક બેઠકમાં ઉદ્ધવ ઠાકરે 25 વર્ષ જૂના સાથીદારને 119 સીટો આપવા તૈયાર છે તેમ જણાવ્યું હતું. દરમિયાન શિવસેનાના મુખપત્ર સામનામાં ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં શિવસેનાની જ બહુમતી હોવી જોઈએ એ વાત પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે દિલ્હીમાં તમે રાજ કરો, મહારાષ્ટ્રમાં અમે રાજ કરીશું. એ ઉપર પ્રતિક્રિયા વ્યક્ત કરતા શ્રી રૂડીએ જણાવ્યું હતું, હમ યુતિ કે પક્ષ મે હૈ ઓર હમ ચાહેંગે કે સન્માનજનક ઢંગ સે હમારી હમારા સમજોતા જો આજ શિવસેના કે સાથ વર્ષો સે હૈ, પિછલે 25 વર્ષ સે હૈ, વો કાયમ રહે. મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણીનો મુદ્દો રાજકીય ગરમાવો વધારી રહ્યો છે. એક તરફ ભાજપ તથા શિવસેના વચ્ચે સીટોની વહેંચણી મુદ્દે સંબંધો તણાવભર્યા બન્યા છે, ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ તથા કોંગ્રેસ વચ્ચે પણ સીટોની વહેંચણી મુદ્દે ખેંચતાણ ઊભી થઈ છે. આ મતભેદોનો ઝડપથી ઉકેલ લાવવા માટે એનસીપીએ કોંગ્રેસને આપેલું અલ્ટિમેટમ ગઈકાલે રાત્રે જ સમાપ્ત થઈ ગયું છે અને આજે મુંબઈમાં એનસીપી કારોબારીની બેઠક મળનારી છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ તથા એનસીપી વચ્ચેનું ગઠબંધન 15 વર્ષ જૂનું છે. દરમિયાન કોંગ્રેસ એનસીપી વચ્ચે સીટોની વહેંચણી મુદ્દે ચાલી રહેલી ખેંચતાણ મુદ્દે ગઈકાલે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની એક બેઠક નવી દિલ્હીમાં થઈ હતી અને આજે શ્રીમતી સોનિયા ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ માણિકરાવ ગાવિતે કહ્યું કે ગઠબંધન માટેના તમામ પ્રયત્નો ચાલુ જ છે, પરંતુ પાર્ટી તમામ સીટો પર ચૂંટણી લડવાના વિકલ્પ વિશે વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે આ ગઠબંધન બની રહે તેવું તેઓ ઈચ્છે છે. દરમિયાન આજ સાંજ સુધીમાં કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થાય તેવી શક્યતા છે. પૃથ્વીથી મંગળની કક્ષા સુધીનું 22.26 કરોડ કિલોમીટરનું અંતર કાપી ભારતનું પહેલું મંગળયાન બુધવારે સવારે મંગળની કક્ષામાં પહોંચશે. આ ઐતિહાસિક ઘડી હશે. અત્યાર સુધીના મંગળ અભિયાનોમાં 50% મિશન જ સફળ થઈ શક્યા છે. મંગળ સુધી પહોંચવાના 7 પગથિયામાંથી 4 પગથિયા ભારતના મંગળ અભિયાને પાર કરી દીધા છે. હવે માત્ર મંગળની કક્ષા એટલે કે પોતાના 5મા પગથિયે આ યાને પહોંચવાનું છે. દરમિયાન મંગળયાનના તરલ એન્જિનનું આજે બપોરે પરીક્ષણ થશે અને તેની દિશા વ્યવસ્થિત કરવામાં આવશે. આ એન્જિન ગત વર્ષની 1 ડિસેમ્બરથી બંધ છે. તેનું ચાલુ કરવાનો મોટો પડકાર છે. આ કામગીરી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બેંગ્લોરના ઇસરો કેન્દ્રમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન આજે રાત્રે જ અમેરિકાનું મેવલ પણ મંગળની કક્ષામાં પ્રવેશ કરશે.
અફઘાનિસ્તાનમાં અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ નાણાપ્રધાન અશરફ ગનીને દેશના નવા રાષ્ટ્રપતિ ઘોષિત કરવામાં આવ્યા છે. હરીફ અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે સમજૂતી કરાર થયા બાદ આ ઘોષણા કરવામાં આવી હતી. આ સાથે જ ચૂંટણીના પરિણામો પર લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હતો. સત્તામાં ભાગીદારીની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. નવી સમજૂતી મુજબ જૂનમાં થયેલા પ્રારંભિક પરિણામો અનુસાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતનાર અશરફ અલી રાષ્ટ્રપતિ બનશે, જ્યારે અબ્દુલ્લા અબ્દુલ્લા દ્વારા નામાંકિત વ્યક્તિ મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓનું પદ સંભાળશે, જે પ્રધાનમંત્રીના પદ જેટલું જ મહત્વ ધરાવે છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિની ચૂંટણી પરિણામો પર થયેલી સમજૂતીને આવકારી હતી. જમ્મુ કાશ્મીરમાં આવેલા પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક તરફ કાશ્મીરને 5,500 કરોડ રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો છે, જ્યારે બીજી તરફ પૂરને કારણે વેપાર, હોટલ, રેસ્ટોરન્ટ, બગીચાને પણ નુકસાન થયું છે. જ્યારે શ્રીનગરના હાર્દસમાં લાલ ચોકમાં હજુ પાણી ઓસર્યા નથી, જ્યારે બીજી તરફ માનવહાનિ પણ પુષ્કળ થઈ છે. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાનમાંથી 100 જેટલા આતંકવાદીઓ નિયંત્રણ રેખા તોડીને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાના ફિરાકમાં છે. બીજી તરફ બીએસએફ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેના આતંકવાદીઓનો સામનો કરવા માટે સજ્જ છે. સરહદ ઉપર સલામતી કડક બનાવી દેવામાં આવી છે. પૂરની પરિસ્થિતિનો ફાયદો લઈને છેલ્લા 10 દિવસમાં આતંકવાદીઓએ ઘૂસણખોરી કરવાના અનેક પ્રયત્નો કર્યા છે, જેમાં સેનાએ 5 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણી તથા રસ્તાઓની પરિસ્થિતિના સુધારાનું કામ અંગે મુલાકાત લેશે. નીતિન ગડકરી શ્રીનગર પહોંચીને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે, ત્યારબાદ સમીક્ષા બેઠકમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલા રસ્તાઓને થયેલા નુકસાન અંગે પણ સમીક્ષા કરશે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા એક લઈએ નાનકડો વિરામ. અરે શું કરી રહ્યા છે? બેને મારે ભાણીને ફોટો મૂક્યા છે ફેસબુક ઉપર. આપણો કનેક્શન અહીંયા પણ ચાલુ છે? હા માં, આ PSNL છે, આપણું દેશનું શાન. આજે તમારી બેન અહીંયા પણ હોતી તો કેટલો આનંદ આવત. અરે માં, બેનનો ફોન. જરા મને ફોન તો આપ, બહુ મોંઘો પડશે. ના માં, આ BSNL નું 3G નેટવર્ક છે. હવે તો ખુશ. BSNL હવે પોતાનાને પોતાથી દૂર ન રાખે. હિન્દુસ્તાન બોલ રહા હૈ. સમાચારમાં આપનું ફરી સ્વાગત છે. એક બાજુ શાકભાજી વાવેતર માટે જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયમાં નવું વૈજ્ઞાનિક પીઠબળ પૂરું પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે સાબરકાંઠામાં વધારે વરસાદના કારણે ફ્લાવરના પાકને નુકસાન પહોંચતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે અને ફ્લાવરના પાક માટે નવા ધરું તૈયાર કરી રહ્યા છે. પ્રસ્તુત છે એક અહેવાલ. સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ અને તેની આસપાસના ગામો કોબી ફ્લાવરની ખેતી માટે રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે. અહીંના ખેડૂતો કોબી ફ્લાવરની ખેતીના લીધે આર્થિક રીતે પણ પગભર બન્યા છે, પરંતુ આ વર્ષે તાજેતરમાં જ પડેલા ભારે વરસાદના કારણે ફ્લાવરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. દર વર્ષે ચાલુ સિઝનમાં દરરોજના 10-12 ટ્રક ભરેલા કોબી શહેરમાં લઈ જતા મજરા ગામના ખેડૂતોનું કહેવું છે કે હાલ માત્ર 10-12 મણ જ કોબી ગામના ખેતરોમાંથી નીકળે છે. આ સાલ વધારે વરસાદ પડ્યો, પૂર્વમાં એક ફૂલાની ખેતીનો નાશ થઈ ગયો અને આ સાલ ફૂલારામાં સહજ નહીં, સાબ લોકોને કોઈ ગયો બધો ફૂલા. એક આ સાલ અત્યારે માલ જ નથી નીકળતો, નકા અત્યારે 12-15 ગાડી માલ નીકળતો હોય, એની જગ્યાએ અત્યારે 20-25 પાઉચ ફૂલાર નીકળે. મોંઘા બિયારણો અને કાળજીપૂર્વકની મહેનતથી ઊભા કરેલા પાકને નુકસાન થવાથી ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે અને પ્રાંતિજની હોલસેલ બજારમાં પણ કોબી ફ્લાવરની અછત વર્તાઈ રહી છે તેવું વેપારીનું કહેવું છે. તારેલ ધારા કરતા ઘણી ઓછી છે, કોબી તો બિલકુલ આવતી જ નથી, ફુલાવરની ધારા કરતા ઘણી ઓછી આવક છે. આ વરસાદના કારણે થોડું માલ બગડી ગયો, જે ખેતરની અંદર જે બિયારણ નાખ્યા હતા બધા ધોવાઈ ગયા વરસાદના કારણે. વરસાદમાં નુકસાન પામેલા પાકની માવજત કરવામાં ખેડૂતો હાલ તો વ્યસ્ત બન્યા છે અને નવા પાક માટેના કોબી ફ્લાવરના ધરું તૈયાર કરવામાં લાગી ગયા છે. પ્રાંતિજ અને તેની આસપાસના ગામોમાં ભારે વરસાદના લીધે પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતો બીજી રોપણીમાં વધુ ઉત્પાદન અને વળતરની આશા રાખી રહ્યા છે. દેવ ગોસ્વામી સાથે જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, સાબરકાંઠા.
મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યના 6 જિલ્લાઓના 7000 જેટલા વનવાસી પરિવારોને જમીન અધિકાર પત્ર વિતરણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આદિજાતિ બાંધવોને જમીન હકપત્ર વિતરણને પગલે વિકાસની મુખ્યધારામાં લાવવા વિવિધ યોજનાઓના લાભોમાં પણ અગ્રીમતા અપાશે. મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા તાલુકાના તથા સુરત, નવસારી, ડાંગ, ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોના વનવાસી પરિવારોને સમગ્રતા 15000 હેક્ટર જમીનના અધિકાર પત્રો એનાયત કર્યા હતા, જે જમીનોની અંદાજિત કિંમત રૂપિયા 100 કરોડ થવા જાય છે. આનંદીબેને વન વિભાગની યોજનાઓના 4370 લાભાર્થીઓને 11 કરોડના ચેક તથા 5 મહિલા સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓની બહેનોને રૂપિયા 66 લાખની સહાયના ચેક અર્પણ કર્યા હતા. નર્મદા જેવી પવિત્ર નદીના તટ ઉપર પિતૃતર્પણની ધાર્મિક આસ્થા ધરાવતા લોકોની ભીડ શ્રાદ્ધ પક્ષના દિવસોમાં વિશેષ જોવા મળે છે. વડવાઓનું ઋણ અદા કરવા માટે થતી તર્પણ વિધિની પ્રસ્તુત છે એક ઝલક. ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ એટલે શ્રાદ્ધના દિવસો. ભાદરવી પૂનમથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થાય છે, જે અમાસ સુધી ચાલે છે. આ દિવસોમાં પિતૃઓને પિંડદાન, તર્પણ તેમજ શ્રાદ્ધ કરવાનો મહિમા છે. નર્મદા જિલ્લામાં આવેલા પોઈચા ગામ પાસે નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ છે, જ્યાં પિતૃઓના આત્માને શાંતિ પૂરી પાડવા શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ તેમજ પિંડદાન કરવા માટે મોટી સંખ્યામાં આવે છે. હિન્દુ ધર્મની અંદર આ 16 શ્રાદ્ધનું ખૂબ જ મહત્વ બતાવેલું છે. કોઈ અહીંયા આગળ શ્રાદ્ધ કરે, દેશ વિદેશ ગમે ત્યાંથી આવીને પણ અહીંયા શ્રાદ્ધ કરે, અને આ નર્મદા કિનારે આ 16 શ્રાદ્ધની અંદર રોજે રોજ હજારોની સંખ્યાની અંદર આવીને લોકો અહીંયા શ્રાદ્ધ કરે છે. એક માન્યતા મુજબ પિતૃઓને અંજલિ આપવા તેમજ તેમની ઈચ્છાઓ પૂરી કરવા શ્રાદ્ધના દિવસોમાં નર્મદા તટે આવેલા ત્રિવેણી સંગમે શ્રદ્ધાળુઓ નદીમાં ખાસ સ્નાન કરી પિતૃતર્પણ કરે છે. આ નર્મદા તટે પોચા ખાતે અમારા પિતૃઓનો શ્રાદ્ધ કરવા માટે આવેલા છે, અને એઓને મોક્ષ ગતિ મળે એટલા માટે અમે અહીં આવેલા છીએ. આ તટે જો શ્રાદ્ધ કરવામાં આવે, પિતૃ શ્રાદ્ધ કે પિતૃ તર્પણ કરવામાં આવે, તો અહીં સીધો આપણા પિતૃઓનો મોક્ષ ગમન થાય છે. આજના સમયમાં હજુ પણ આપણે ત્યાં ધર્મ પ્રત્યેની આસ્થા તેમજ રીત રિવાજો ટકી રહ્યા છે, તેને કારણે જ લોકો શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓનું સ્મરણ કરી તેમની શાંતિ માટે પ્રાર્થના કરે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. એશિયન રમતોમાં ભારતીય નિશાનેબાજોએ શાનદાર દેખાવ કર્યો હતો. 25 મીટર પિસ્ટલ ટીમ ઇવેન્ટમાં ટીના સિદ્ધુ તથા અનિસા સૈયદની ટીમે કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો છે. આ સાથે ભારતે 1 સુવર્ણ તથા 3 કાંસ્ય પદકો મેળવ્યા છે. પુરુષોની 10 મીટર એર પિસ્ટલ ટીમ સ્પર્ધામાં ટીમે કાંસ્ય પદક જીતી લીધો હતો. જીતુ રાય, સમરેશ જંગ, પ્રકાશ નાનજપ્પાએ ભારતને કાંસ્ય પદક અપાવ્યો હતો. જીતુ રાયનો આ બીજો પદક છે. આ અગાઉ તેમણે હરીફાઈના પ્રથમ દિવસે 50 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો હતો. જીતુ રાય, સમરેશ જંગ તથા પ્રકાશ નાનજપ્પાની ટીમે કુલ 1743 અંક મેળવીને કાંસ્ય પદક મેળવ્યો હતો. ભારત તથા ચીનના બરાબર 1743 અંક હતા, પરંતુ ચીને ભારતના 64ના બદલે 65 વાર નિશાન લગાવ્યા હતા, જેના લીધે ચીનને રજત પદક મળ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. મહારાષ્ટ્રમાં શિવસેના, ભાજપ અને એનસીપી કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે ખેંચતાણ યથાવત. શિવસેના દ્વારા અપાતી 119 બેઠકોને ભાજપે કરી નામંજૂર. કોંગ્રેસ વર્કિંગ કમિટીની દિલ્હીમાં અને એનસીપીની મુંબઈમાં ચાલી રહેલી બેઠક, સાંજ સુધીમાં નિર્ણયની શક્યતા. 24 સપ્ટેમ્બરે મંગળ પર પહોંચનાર પહેલા મંગળયાનની પરિસ્થિતિમાં સુધારો કરશે ઇસરો. 10 મહિનાથી આરામ ફરમાવી રહેલા એન્જિનને રેડી ટુ વર્ક કરવામાં આવશે. કાશ્મીરમાં પાકિસ્તાનના 100 કરતાં વધુ આતંકવાદીઓની ઘૂસણખોરી. બીએસએફ સતર્ક, સરહદની સુરક્ષા વધારાઈ. અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બંને પ્રતિસ્પર્ધીઓ વચ્ચેની સમજૂતીને વધાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અને એશિયાઈ રમતોમાં ભારતને 2 કાંસ્ય પદક. ભારતીય મહિલા બેડમિન્ટન ટીમે જીત્યો કાંસ્ય પદક. પુરુષોની 10 મીટર પિસ્તોલ હરીફાઈમાં પણ કાંસ્ય પદક. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.